નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છે આજે વરસાદના મોસમમાં મળ્યા છીએ. તમે બધા વરસાદમાં છે અત્યારે ખૂબ જ ઘરે મજા કરતા હશો. મમ્મી ના પાડતી હોય તો પણ વરસાદમાં છે નાવા માટે જાતા જ હશો, ધરાધરા બરાબર છે ને. અને ટીવીમાં કે ફોનમાં સમાચાર સાંભળતા હશો કે વરસાદ આટલો અહીંયા પડ્યો છે, અહીંયા આટલો વરસાદ પડ્યો, આટલા ઇંચ વરસાદ પડ્યો, આના ડેમમાં આટલું પાણી આવ્યું છે, અહીં વરસાદી માહોલ છે, પછી કે ખેડૂતો બધા બહુ ખુશ છે, આવું છે તમે સાંભળતા હશો. તો હવે હું તમને આજે છે પ્રવાસમાં લઈ જઈશ. પ્રવાસમાં લઈ જઈશ એટલે શું કે આપણે છે હવે પાઠ છે ત્રણ, બરોબર, ધોરણ ચાર ની અંદર પાઠ છે ત્રણ ભોપાલનો પ્રવાસ. એટલે એક સ્કૂલમાંથી છે બધા છોકરાઓ છે એ પ્રવાસમાં જાય છે. તો આપણે પણ તમે જ્યારે અહીં સ્કૂલે આવશો ત્યારે આપણે પણ એવું એક પ્રવાસનું આયોજન કરશું અને આપણે બધા પણ સાથે છે પ્રવાસમાં જશું. અત્યારે છે આપણે જોઈએ કે પ્રવાસમાં છે આ સ્કૂલમાં જવા માટે ભોપાલના પ્રવાસમાં શું વાતચીત થાય છે. આજે સુગંધ બહુ જ ખુશ છે, તેની શાળામાં બધા પોતપોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસની જ જવાની છે. શું કામ સુગંધ ખુશ છે કે પોતે છે પોતાના શિક્ષક સાથે કે ટીચર ભેગા છે ભોપાલ છે જે જગ્યા કે એક શહેરનું નામ ન્યા છે પ્રવાસમાં જવાની છે. મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેની વિશે વાતો કરી રહ્યા છે. હવે મીનાક્ષીબેન છે એ સુગંધા એની એના ટીચર છે અને રાકેશભાઈ છે એના શું થાય સર થાય, બરોબર છે. તો એ વાતો કરે છે કે આપણે છે પ્રવાસમાં જવા માટે કુલ કેટલી બસો જોશે, એના માટે શું કરવું પડે કે આપણે મીનાક્ષીબેન એમ કહે છે કે આપણે છે ઓછામાં ઓછી છે ને ચાર બસ જોશે, આપણે છે ઓછામાં ઓછી કેટલી ચાર બસ છે એની જરૂર પડશે. તો રાકેશભાઈ એમ કહે છે કે મારું માનવું છે કે ચાર બસ છે એ ઓછી પડશે, એમાં બધા બાળકો છે એ સમાશે નહીં. એટલે મીનાક્ષીબેન કહે છે કે દરેક બસમાં 50 સીટો છે. હવે પ્રવાસમાં જવા માટે દરેક બસમાં કેટલી સીટો છે? 50 સીટ છે, બરોબર, 50 સીટ છે. રાકેશભાઈ કહે તો જોઈએ કુલ બાળકો છે એ કેટલા થાય છે, કુલ બાળકો છે એ પ્રવાસમાં જવા માટે કેટલા છે. એટલે શું કરવું પડે પહેલાં કે ધોરણ છે એ અને એમાંથી આવતા બાળકો, બરાબર, પહેલાં ધોરણમાં કેટલા આવવાના, બીજામાંથી કેટલા આવવાના, ત્રીજા ધોરણમાંથી કેટલા આવવાના, ચોથા ધોરણમાં કેટલા આવવાના, પાંચમા ધોરણમાંથી કેટલા આવવાના, બરાબર, છઠ્ઠા ધોરણમાં કેટલા આવવાના, બધા બાળકોની સંખ્યા ભેગી કરીએ તો ખબર પડે કે કુલ કેટલા બાળકો છે આવવાના છે. આડે બધાને કોઈને કીધા બધાને એમ કહે કે તમારે જેને આવવું હોય આવજો, આવવું હોય આવજો, તો બસમાં પછી બેહાડવા કેવી રીતે? આપણે ખબર જ ના હોય કે કેટલા બાળકો છે તો બસમાં સીટો પ્રમાણે બેસાડવા પડે, એટલી બસ કરવી પડે, આ તો આપણે ખબર જ ના હોય તો શું થાય છે? કોઈને મજા આવે નહીં. એટલે હવે આપણે બાળકોની સંખ્યા શોધીએ તો તમને કોષ્ટક આપ્યું છે ચોપડીમાં, ધોરણ અને બાળકોની સંખ્યા, બરોબર, ધોરણ અને બાળકોની સંખ્યા. પહેલું ધોરણ છે એમાંથી 33 બાળકો આવવાના છે, બીજા ધોરણ છે એમાંથી 32 બાળકો આવવાના છે, ત્રીજા ધોરણમાંથી 42 બાળકો આવશે, ચોથા ધોરણ છે એમાંથી છે તમને 50 બાળકો આવશે અને પાંચમા ધોરણમાંથી 53 બાળકો છે એ આવવાના છે. તો હવે કુલ બાળકોની સંખ્યા, બરોબર, કુલ બાળકોની સંખ્યા. હવે કુલ બાળકોની સંખ્યા એટલે શું થાય કે આ બધાનો છે તમે સરવાળો કરો એટલે છે તમને બાળકોની સંખ્યા કુલ છે એ મળી જાય. તો આપણે સરવાળો કરીએ, 3 2 2 અને 3, એટલે 3 ને 2 5, 5 ને 2 7, 7 બરોબર, પછી 7 ને 3 10 નું 0 વધી 1, 3 ને 1 4 4, 5 6 ને 7, પછી 8 9 10 11, 12 13 14 15 16, 17 18 19 20 અને 21, કેટલા થયા 21. જો 3 4 5 6 7 8 9 ને 10 નું 0 વધી 1, 3 ને 1 4 4, 5 6 ને 7, 8 9 10 11, 12 13 14 15 16, 17 18 19 20 અને 21 થયા.
બરોબર, તમને મોઠે ના આવે તો બાજુમાં આટલી નાની નાની લીટી કરીને તમે કરી શકો, અથવા તો તમારા હાથના જે ટેરવા છે બરોબર એને પણ ગણી અને કરી શકો. એટલે કુલ બાળકો કેટલા થાય છે? 210 છે કુલ બાળકો થાય છે. હવે બસ છે એમાં 50 સીટ આવે બરોબર, એક બસની અંદર કેટલી સીટ આવે? 50 સીટ છે એ આવે છે. તો આપણે કુલ કેટલા બાળકોને બસમાં બેસાડી શકશું? એટલે આપણે છે ચાર બસ જોઈ છે, એમ કે છે કે ચાર બસ છે. શું આપણે ચાર બસ જોઈશે એમ પૂછ્યું છે. એક બસમાં કેટલા બાળકો બેસે? 50 બાળકો. એક બસમાં 50 બાળકો બેસશે. તો આપણે આવી રીતે 4×50 છે એમ કરી લઈએ, એટલે આપણે ખબર પડે કે ચાર બસની અંદર છે કેટલા બાળકો બેસશે. આ ગુણાકાર છે, તમે આવી રીતે પણ કરી શકો. 4×0=4×50 એટલે કુલ કેટલા બાળકોને આપણે બેસાડી શકીએ? 200 બાળકો છે એને આપણે છે બેસાડી શકીએ બરોબર. હવે તમને છે નીચે, તમને હવે છે નીચે ખાલી જગ્યા પૂછી બરોબર, એક કરીને કે એટલે કુલ ખાલી જગ્યા બાળકો જાય છે. કુલ ખાલી જગ્યા બાળકો પ્રવાસમાં જાય છે. તો કુલ કેટલા બાળકો પ્રવાસમાં જાય છે? આપણે અહીં મળી ગયો 210. બધા બાળકોનો સરવાળો કર્યો એટલે 210. પછી છે તમને બીજું પૂછ્યું કે જો તેઓને ચાર બસ મળે તો કુલ કેટલા બાળકો બેસી શકે? હવે ચાર બસ મળે તો કુલ કેટલા બાળકો મળે છે? જો તેઓને ચાર બસ મળે તો કુલ કેટલા બાળકો બેસી શકે? ચાર બસ છે એમાં કુલ કેટલા બાળકો બેસી શકે છે? એક બસમાં 50 છે અને એવી કેટલી બસ છે? ચાર. એટલે કેટલા બાળકો મળી બેસી શકે? 200 બાળકો છે એ બેસી શકે. તમને પછી ત્રીજું પૂછ્યું કે શું કોઈ બાળક એવું છે કે જે રહી જાય છે બેસવા માટે, કે જેને સીટ નથી મળતી? હા, શું કામ કે અહીં કેટલી સંખ્યા છે છોકરાઓની? 210 અને છોકરા બસમાં સીટો કેટલી થશે? કુલ 200 જ છે થશે બરોબર. જો અહીં 210 છે બાળકો, એમાંથી ઓછા 200 એ શું છે? સીટ, એટલે બેસવાની. અહીં 0, 1×1, 2×2 એટલે 0. એટલે 10 બાળકો છે એ સીટ વગરના રહેશે. 10 બાળકોને છે સીટ મળશે નહીં બરોબર. તો આપણે નહીં લખી શકીએ. તમને જે પ્રશ્ન પૂછ્યો કે શું કોઈ બાળક એવું રહે જેને, શું કોઈ બાળક એવું રહે જેને બેસવા માટે સીટ ન મળે, તો એમાં કેટલા બાળકો આવે? 10, જે આપણે અહીં સોધ્યા એ બરોબર છે. કેટલા બાળકો એવા આવે કે એમાં એને છે બેસવા માટે સીટ મળશે નહીં? તો 10 બાળકો એવા છે કે જેને બેસવા માટે સીટ મળશે નહીં. એટલે પછી છે એ ટીચર બે સામસામ વાતો કરે છે કે માત્ર થોડા જ બાળકો માટે આપણે છે આપણી બસ છે એ આખી મળે નહીં, આખી બસ છે એ મળે નહીં. હવે 10 બસ છે એ કેટલી આવે? 50 સીટની. અને આપણે બાળકો કેટલા છે? વાહે વધેવા, ખાલી 10 જ છે બરોબર. એટલે કે એ ખાલી 10 બાળકો માટે છે એ નવી બસ છે એ મળે નહીં. તો શું કરશું કે બીજા ટીચર કહે છે કે વાંધો નહીં, આપણે છે સીટ છે એને વેચી લેશું. સીટ વેચવી એટલે શું કરવાનું કે કોઈ પાત્રા છોકરા હોય તો
ત્રણ સીટ હોય એમાં ચારને બેસાડી શકીએ, બે સીટ હોય એમાં ત્રણને બેસાડી શકીએ, બરોબર છે? અને બાળકો કેવો હોય, નાના નાના હોય તો એને આપણે એવી રીતે છે બધાને વારાફરતી એવી રીતે બેસાડી શકીએ. એટલે આપણે છે નવી બસ છે એ લેશું નહીં, નાનકડી એવી બસ છે જે ચાર બસો એમાં જ બધા બાળકો છે એને બેસાડી દેશું. પછી બસની પ્રતીક્ષા, બરોબર, બસની પ્રતીક્ષા, કે બરોબર, એટલે બસની પ્રતીક્ષા કરવી એટલે શું કે બધા બાળકો જેથી પ્રવાસમાં જવાના છે તેથી સવાર વહેલા ઉઠી નાહી ધો તૈયાર થઈ ગયા અને પછી પોતાના થેલા લઈ અને સ્કૂલે આવી જાય. મેદાનમાં બધા એકદમ લાઇનમાં ગોઠવાઈ ગયા છે. હવે બસની વાટ જોઈ છે કે બસ છે એ ક્યારે આવે. બસની પ્રતીક્ષા કરે છે અને કૂદીને બહાર જુએ છે. કોણ જોવે છે? સાહેબા છે, એ લાઇનમાં ઊભી ઊભી છે, લાઇનની બહાર નીકળી જાય છે અને કૂદીને ઠેકડા મારતી મારતી આમ આમ જોઈ બસ આવે છે, બસ આવે છે, બસ આવે છે, બરોબર, એમ કરે છે. અને ત્યાં જઈ જોઈ છે કે હા મને બસ દેખાય છે. એટલે બારીની બાજુમાં, બસમાં છે બેસવાની મજા ક્યાં આવે, એ બારીની બાજુમાં કે ન્યા છે આપણે બધું દેખાય. બારીની બાજુમાં બેસવા માટે બધા શું કરે છે? દોડે છે. અને બધા બાળકો છે એકદમ કૂદકા મારવા માંડે છે, ઠેકડા મારવા માંડે છે. ત્યાં તો છે એના ટીચર કહે છે ઊભા રહી જાઓ, ઊભા રહી જાઓ, આ શું, આ બધી બસ તો નાની છે. એટલે ટીચર એમ કહે છે કે આ શું કર્યું ભાઈ તમે, બસવાળા ભાઈને ખીજાય છે કે આ બસ બધી કેવી છે, નાનકડી છે, અમારે તો બસ કેવી જોતી હતી, મોટી બસ જોતી હતી, એટલે તો અમે તમારી પાસે બસ મોટી લખાવી હતી. અને બધા શું કરે છે? એ દલીલ કરે છે, દલીલ કરે છે. એટલે બધા એકદમ વાતોચીતો કરવા માંડી જાય છે અને ઝઘડા કરવા માંડી જાય છે કે અમે તમને કીધું હતું કે આવડી નાની બસ નથી જોતી, મોટી બસ જોઈએ છે, તમે નાનકડી બસ શું કામ લઈ આવ્યા, એવી રીતે વાતો કરવા માંડી જાય છે. એટલે પછી ટીચર કહે છે કે ભાઈ અમે તમને કીધું હતું કે અમારે છે મોટી બસ લાવવાનું કીધું હતું, તો તમે છે નાનકડી બસ શું કામ લઈ આવ્યા. તો બસવાળા એમ કહે છે કે અમારી પાસે છે મોટી બસ છે એ પૂરી થઈ ગઈ હતી, એટલે અમે છે નાનકડી છે એ વધારે બસ લેતા આવ્યા છીએ, બરોબર. અને નાની બસ છે એમાં, નાની બસમાં કુલ 35 વિદ્યાર્થી બેસી શકે. હવે મોટી બસમાં કુલ કેટલા વિદ્યાર્થી બેસતા હતા? 50. જ્યારે નાની બસ છે એમાં કુલ કેટલા વિદ્યાર્થીઓને એ બેસાડી શકે એમ છે? 35 વિદ્યાર્થીઓ છે એને જે છે બેસાડી શકે એમ છે. તો હવે આપણે છે નાની બસ છે એ કુલ કેટલી બસો જોશે, નાની બસ છે એમ કુલ કેટલી બસો જોશે, તો શું કરવાનું? આપણી પાસે વિદ્યાર્થીઓની સંખ્યા છે, બરોબર, બરોબર, અને સીટની સંખ્યા પણ છે. કેટલી સંખ્યા છે? પહેલા 50 હતી, બરોબર, તો ચાર બસો નક્કી કરી હતી. હવે સીટની સંખ્યા કેટલી છે? 35. અને વિદ્યાર્થીઓ તો આપણે એટલાના એટલા જ છે, એટલે આપણે શું કરશું કે બસો ભાંગ્યા 35 કરી દે, એટલે છે એ જવાબ આવે. હવે 35નો પાડો આવડે નહીં, 35નો જો પારો ન આવડે તો આપણે શું કરવાનું? 35 × 2, એટલે 35 દુ મળે, એટલે 5 × 2 = 10 વધી 1, એટલે 2 × 3 = 6 અને 1 = 7, બરોબર. 35 × 2 = 77 થાય. આપણે સંખ્યા કેટલી છે? 210 છે, એટલે કે 35 × 2 આવશે નહીં, 35 × 50 કરીને જોઈએ, 35 × 50 જો કરીને જોઈએ તો 5 × 5 = 25 વધી 2, 5 × 3 = 15, 16 × 17 175 જ થયા. હજી આપણે છે 35 × 6 કરીને જોઈએ, 35 × 6, 35 × 6 = 36 વધી 3 × 3 = 18 19, 20 અને 21, એટલે કેટલા આવી ગયા? 210 છે એ આવી ગયા. એટલે 35 × 6 = 210, એટલે આપણે લખીએ 35 × 6 = 210, એટલે આમાંથી આપણે આ બધું બાદ કરી દઈએ તો જવાબ કેટલો આવે? 6, બરોબર. હવે આ છે એ ગુણાકારની રીતે જોઈએ તો હવે આપણે એનાથી બીજી સરવાળાની રીતે પણ તમે કરી શકો. અહીં જો 35 + 35 કરો એટલે કેટલા થયા? 5 × 5 = 10 વધી 1, 3 × 3 = 6 અને 1 = 7 વત્તા 35 કરો તો 5, 7 × 3 = 10 વત્તા 35 કરો
तो पांच जमा दस नु शून वधी एक तन्ने एक चार एक ना एक वरी पांत्रीस वत्ता करो तो पांच ना पांच चार ने तन सात एक ना एक हजी पांत्रीस करो ज्यां सुधी बसो दस ना आवे त्यां सुधी आपणे पांत्रीस पांत्रीस छे वधारता जे पांच ने पांच दस नु शून वधी एक सात ने तन दस ने एक अग्यार नो एकड़ो वधी एक एक ने एक बे आवी गया तो पांत्रीस केटली वार आपणे नाख्या एक बे त्रण चार पांच बराबर पांच वार एटले के नहीं खाता ही बराबर बसो दस आया आ एक जो आ एक आ बे त्रण चार पांच अने छ पेला पांत्रीस हता पछी एमां वधारे एक नाख्या बराबर एटले आ एक आ बे त्रण चार पांच अने छ जेटली वार पांत्रीस होय ए तमे गणी लो बराबर तो सरवाळानी रीते पण थई जाय अने गुणाकारनी रीते आवी रीते पण तमे करी शको ભાંગવા હોય તો આપણે પાંત્રીસ સેકન્ડ પડો ન આવડતો હોય તો આપણે શું કરી શકીએ ઘડિયા બોલી અને પાંત્રીસ દુ પાંત્રીસ પચાસ પાંત્રીસ તેરી પાંત્રીસ છ એમ કરી અને પણ કરી શકીએ તો આપણે નાની કુલ બસ કેટલી જોશે નાની કુલ છ બસો છે જોશે ત્યારે છે ત્યારે બધા બાળકો સરસ રીતે બસમાં ગોઠવાઈ શકે એટલે આવે નાની બસ છે એમાં પાંત્રીસ સીટો છે એવી છ બસ લેવે તો કોઈ બાળકને છે એને બે એક સીટમાં બે બાળકને બેસવું પડે નહીં પચાસ વાળી છે સીટ હતી એવી ચાર બસો હતી તો શું થતું હતું કે દસ બાળકો છે એને એવું રીતે રીતે થતું હતું કે એક સીટમાં છે બે બે બાળકોને બેસાડવા પડતા હતા પણ પાંત્રીસ સીટ વાળી છે એ છ બસો લઈને આવે તો કોઈ બાળક છે એને બેસવું પડે નહીં એવી રીતે છે એડજસ્ટમેન્ટ એટલે કે વહેંચણી કરવી પડતી નથી બરોબર છે ત્યારબાદ છે એ બધા પ્રવાસની શરૂઆત કરશે જે હું તમને છે આના પછીના લેક્ચરમાં સમજાવીશ પરંતુ તમારે આજના લેક્ચરમાં આવી રીતે બધું શીખવાનું છે કે બસ છે એ કેટલા બસની અંદર કેટલી સીટ છે પચાસ બાળકોની સંખ્યા શોધી પછી ચાર બસમાં કેટલા બાળકો સમાય કેટલા બાળકો છે એને સીટ મળશે કેટલા બાળકોને સીટ નહીં મળે કે બરોબર ત્યારબાદ બસ આવી તો નાની બસ આવી નાની બસ આવી તો નાની બસની અંદર કેટલા સમાય છે પાંત્રીસ અને કુલ નાની બસ કેટલી જોશે છ કેવી રીતે શોધ્યું તો આપણી પાસે કુલ સંખ્યા છે બસો દસ એના ભાંગ્યા પાંત્રીસ કરો એટલે ખબર પડે કે કુલ કેટલી બસ જોશે છ જોશે પાંત્રીસનો આપણે પાડો ન આવડતો હોય ભાંગવા માટે તો આવી રીતે ગુણાકાર કરીને પણ કરી શકીએ બરોબર છે અને આના આ ગુણાકારની ભાંગાકાર ગુણાકારની ભાંગાકારનો ઉપયોગ કરીને થાય જ્યારે આ રીત છે એ સરવાળાનો ઉપયોગ કરી અને શોધી શકીએ કે પાંત્રીસ 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 વધતા કરતા જાઓ તો તમને છેલ્લે જ્યાં સુધી આપણી સંખ્યા છે એટલા આવી જાય બરોબર એટલી સીટો આપણે જોશે ને એક બસ છે એટલી જોશે આપણે જેટલી વખત પાંત્રીસ હોય એને નિશાની કરી લઈએ પછી એને ગણી લઈએ તો ખબર પડી જાય બરોબર આજનું લેક્ચર છે એમાં તમને આજે મેં જેટલું કરાવ્યું એ બધું લેસનમાં કરવાનું છે એટલે આજે કરાવેલ ઘર લેસનમાં આજે કરાવેલ બે વાર બરોબર આ બધા દાખલાઓ છે એ તમને હું અહીં કરાવું છું એ બધા તમારે ઘરેથી બે વખત છે એ લેસનમાં કરીને આવવાના રહેશે બરોબર આ લેક્ચર છે એને હું અહીં સમાપ્ત કરું છું વરસાદની માહોલ છે તો તમે વરસાદની મજા માણજો નમસ્તે